તો શેરી મહોલ્લાની ખબરમાં ઝી ચોવીસ કલાક આપની સમસ્યાને આપે છે કારણે તંત્રના અધિકારીઓને તેમની જવાબદારીઓનું ભાન કરાવે છે શેરી મહોલ્લા ખબરમાં પહોંચ્યા ભરૂચના જંબુસર ચોકડી પાસે મોના પાર્ક સોસાયટીમાં તસવીરો જ ઘણું બધું બોલે છે સોસાયટીમાં પહોંચતાની સાથે જ ગંદકીના દ્રશ્યો જોવા મળે છે ત્યાંના લોકોની શું સમસ્યા છે આવો સાંભળીએ

કે જ્યાં ત્યાં સ્વચ્છતા અભિયાન હોય તો અમારે તો મોના પાર્ક આ માન સરોવર કાયમ ગંદકીથી અમે પીડા સમાન છે કાયમ ગંદકી છે અહીંયા આગળ અને એક બાજુ જ્યારે ડેન્ગ્યુની આ રોગ ચાલી રહ્યો છે ને આ તો અમે લગભગ એક બે વર્ષથી નહીં સતત દસ વર્ષથી આ પરિસ્થિતિ છે અને કોઈ સાંભળતું જ નથી નગરપાલિકાને મિસ્ટર કમિશનરને પણ ફોન કર્યો છે કે હા સાધન આવે છે સાધન નથી સાધન આવશે તો અમે કામ કરીશું તો અમે ક્યાં સુધી સહન કરીશું નાગરિકોની ધીરજ ખૂટી રહી છે સાધનો અહીં આવતા નથી પાલિકાને અને સત્તાધીશોને જાણ કરવા છતાં પણ કોઈ ઉકેલ આવતો નથી શું હું મારા પાક સોસાયટીમાં રેસીડન્ટ છું અને ત્યાં અમારી સોસાયટીના અંદર અમારા મકાનની બાજુના અંદર એકદમ ગંદકીના ઢગલો વળી રહેલો છે હમણાં કોલેરાના ડેન્ગ્યુ જેવા રોગો ફાટી નીકળ્યા છે અને મ્યુનિસિપાલિટીને કહેવા છતાં વારંવાર કહેવા છતાં પણ એ લોકો ગાડી લઈને આવતા નથી અને ડોર ટુ ડોર જે ગાડી ફરે તે પણ ટાઈમ ટુ ટાઈમ આવતી નથી અને અમારા કાઉન્સિલર પણ ઘણી વાર આ લોકોને રજૂઆત કરશે છતાં પણ એમનું પણ આ લોકો સાંભળતા નથી શાસક પક્ષ કોઈનું સાંભળતું નથી ખાસ કરીને પશ્ચિમ વિસ્તારમાં સૌથી મોટી સમસ્યા છે તેવું અહીંના લોકોનું કેવું છે ત્યારે વિપક્ષ પણ છે નગરપાલિકામાં શું કહેશો આપ વિપક્ષ શું કહેવાય આ લોકોને વારંવાર અમે ફોન કરીએ તો કે અમારી પાસે જીસીબી નથી આવે તો કરીશું તમારી ફરિયાદ લે દે પણ એમ કે અમે તમારી પેન્ડિંગ છે મહિનો મહિનો અમે કોલ કરીએ તો કોઈ આવતું નથી હું અહીંયા મોના પાર્ક એ સેવનમાં રહું છું અને મારા ઘરની સામે જ આ કચરાનો ઢગલો છે અમે જ્યારથી રહેવા આવ્યા ત્યારથી આ સોસાયટીનો નિયમ એક જ બહેનો છે કે અહીંયા જ કચરો નાખે છે નગરપાલિકા પહેલાં ડબ્બો મૂકતું હતું તે પણ એકદમ ગંદુ આવતું હતું અને ત્યાં અમે એ કરીને ઉઠાવ્યું તો અત્યારે અમારે અમે આ ઘરની સામે જ આ છે પ્રોબ્લેમ કાયમની જ છે કોઈ સાંભળવાળું છે જ નહીં અહીંયા કોઈ બી આવતું નથી વોટના ટાઈમે ખાલી હાથ જોડીને ઉભા રહે અને વોટ લેવા માટે આવે છે બાકી કોઈ બીજી કોઈ વસ્તુ થતી નથી ને આજે

મૌખિક આવેદનપત્રો આપી ગયા પણ આ અધિકારીઓ આ સોસાયટીઓ પર બેદરકારી રાખે છે તમે જોઈ શકો છો કે આ ડેન્ગ્યુ અને કોલેરો ચોક્કસ થાય એવી પરિસ્થિતિનું નિર્માણ છે ડોર ટુ ડોર જે કચરાવાળો ભય આવે એના મરજી મુજબ એક વીકની અંદર બે દિવસ આવે ત્રણ દિવસ આવે અને અધિકારીઓ આ જે ડોર ટુ ડોર કચરાવા જોઈએ એમની મિલી ભગતના કારણે આજે આ પશ્ચિમ વિસ્તારની સમસ્યા નડી રહેલી છે તમે જોઈ શકો છો કે અત્યારે ભરૂચ શહેરનો પશ્ચિમ વિસ્તાર એ ગેટનો ટેક્સ ભરે અમે લોકો ભરૂચ શહેરના સૌથી વધુ ટેક્સ પે કરતા લોકો છે પરંતુ સુવિધાના અમે મીંડું છે અમને કોઈ મૂળભૂત એવા સુરક્ષા લાઈ જાય નહીં તો અમારા ચાર ચાર દિવસ સુધી નગરપાલિકાને જાણકારી ચાર થાય આ કચરો હજુ તમે અમારા પાછળનો કોમન પ્લસ જોશો નહીં તો તમને દુઃખ થાય એવી પરિસ્થિતિનું નિર્માણ છે એટલે અમે આપના માધ્યમથી નગરપાલિકા ચીફ ઓફિસર અને પ્રમુખને કહેવા માંગ્યા કે ભ્રષ્ટાચાર બંધ કરો અને પ્રજાની જે મૂળભૂત જે કાર્યો છે આની પાસે ધ્યાન આપો નીકળે આનાથી ચોક્કસ મને અગાઉ એક ડેન્ગ્યુમાં એક છોકરો અહીંયા મોનાપાકમાં મૃત્યુ થયેલું જે રંગુની અયુબભાઈનો છોકરો હતો રો હાઉસમાં એનું ડેન્ગ્યુના કારણે મૃત્યુ થયેલું એટલે આ નગરપાલિકાને ફરી વખત કે આવી કોઈ ઘટના મોનાપાક સોસાયટીમાં ન બને અને પશ્ચિમ વિસ્તાર પર તો હોળમાં ન નાખે એવી આપના માધ્યમથી ભરૂચ નગરપાલિકા અને કલેક્ટર શ્રી વહીવટી અપીલ કરું છું અતુલભાઈ સ્વચ્છતા અભિયાન પણ ચાલે છે સ્વચ્છ ભારત મિશનની જે શરૂઆત થઈ છે હમણાં જ તો એમાં પણ આપણા સોસાયટી વાળાઓનો પણ એક રોલ હોય છે કે સ્થાનિકોએ પણ સ્વચ્છતા રાખવી જરૂરી છે જે કચરો છે તે આપણી સોસાયટીનો જ છે એવું અહીંયા દેખાય જ છે તો સોસાયટી વાળાએ એક નગરપાલિકા પર જઈને એક ડબ્બાની અહીંયા માંગણી કરી અને જો મૂકવામાં આવે તો શું કહેશો આપ કે કચરા પેટીઓ મૂકવામાં આવે તો જો પહેલા જે કચરા પેટી મુકાતી હતી એ યોગ્ય જગ્યાએ મુકાય લોકોના ઘર પાસે મૂકાય ને એનાથી વધારે બીમારીઓ થાય પરંતુ યોગ્ય જગ્યાએ મૂકાય તો આ કચરો ઉત્પન્ન ના ખાય અને બીજી સ્વચ્છ મિશનની જે વાત છે તે ખાલી દેખાવાની વાત છે દેખાવો છે આજે તમે સંદેશ પેપર મને બે પેપર પેપરમાં જોયેલું છે કે જાતે જાતે કચરો નાખીને આપણા અહીંયાના ના આગેવાનો કચરો આવી રીતે સફાઈને સફાઈ કરવી હોય તો આવો મોના અમે વેલકમ કરીએ ને આ સફળ આ ગંદકીને સાફ સફાઈ કરો તો ખરા અર્થ મેં જે વડાપ્રધાન નું સૂત્રો છે સ્વચ્છ ભારત સુંદર ભારત એનું સપનું સાકાર તો અહિયાં થાય સ્વચ્છ ભારત સુંદર ભારત નું જો સ્વપ્ન સાકાર કરવું એ ખરેખર આગેવાનો નેતાઓ તો અહીં મોના પાર્ક માં આવકારે છે અહીંના રહીશો ચોક્કસથી આ આગેવાનો અહીં આવીને જોવાની જરૂર છે કે અહીં શું પરિસ્થિતિનો સામનો સ્થાનિકો કરી રહ્યા છે ડેન્ગ્યુ ના કારણે બાળકનું પણ ભૂતકાળમાં મોત થયું છે ત્યારે રોગચાળો પણ ફાટી નીકળે તેવી પરિસ્થિતિ અહીં નિર્માણ થાય તેવું આગામી સમયમાં જણાઈ રહ્યું છે ભરત ચુડાસમાં ઝી ચોવીસ કલાક ભરૂચ મોરબી શેરી મોલ્લાની ખબરમાં વાત કરીએ મોરબી પાલિકાની હદ વિસ્તારમાં આવતા લાતી પ્લોટ વિસ્તારની કેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે ત્યાંના લોકો આવો સાંભળીએ